થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે। મધ્ય ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાતા લોકોને કઈક અંશે બફારાથી રાહત મળી। દક્ષિણ ગુજરાત પર વરસાદી આફતનો ખતરો ઊભો થયો છે। સુરત, નવસારી, ડાંગ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયો। નવસારીના વાંસદા તાલુકાના સરા ગામમાં વરસાદી પાણી ભરાયા। ઉપરવાસના વરસાદથી સરા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ગામની બજારો અને ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સુરતના મહુવામાંથી પસાર થતી પૂર્ણા નદી તોફાની બની છે। મહુવા ગામમાંથી પસાર થતા બ્રિજ પ્રશાસને બંધ કરેલ છે। કાંઠા વિસ્તારમાંથી 112 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઉપરવાસના વરસાદથી નવસારીની અંબિકા નદીની સપાટી વધી। અંબિકા નદીની સપાટીમાં વધારો થતાં જ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। કાંઠા વિસ્તારના ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। ધોધમાર વરસાદથી તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જે પણ સગર્ભા માતાની નજીકમાં તારીખ આવતી હોય, એટલે કે 15 દિવસની અંદર જેની ડિલિવરીની તારીખ હોય, તેઓને અમે શિફ્ટ કરવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ પણ ડિલિવરી ઘરે થઈ નથી। અને બીજું, એ બાબતે અમે તમારી અમારી તમામ ટીમ, જે 10 PSC પર 10 રેપિડ રિસ્પોન્સ ટીમ, જિલ્લાની રેપિડ રિસ્પોન્સ ટીમ અને તાલુકાની રેપિડ રિસ્પોન્સ ટીમને પણ તૈયાર રાખવામાં આવેલી હતી। અત્રે પૂરેપૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે અને સર્વેલન્સની કામગીરી આશા વર્કરથી માંડીને તમામ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવેલી છે। તાપીના ડોલવડ તાલુકાના અંતાપુર ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। SDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। અંતાપુર ગામમાંથી 20થી વધુ લોકોના રેસ્ક્યુ કરાયા। નદીમાં ગોળાપુર આવતા અંતાપુર ગામના લોકો ફસાયા હતા। દાહોદના ફતેપુરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ફતેપુરાની આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે ડાંગમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગિરિમથક, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। ડાંગમાં વહેલી સવારથી જ 4 ઇંચ વરસાદ ખાબક્યો। ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયું। વહેલી સવારથી જ વરસાદને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો। આવનારા 4 દિવસ સુધી હજુ પણ આ સમગ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।